કેમ છો દોસ્તો? સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું કવિ સુંદરમની યાદગાર રચના છે, જેનું નામ છે હંકારી જા, જેમાં પ્રભુ પ્રણયની વાત કરવામાં આવી છે. આ કાવ્ય સિરીઝમાં આપણે પાંચમા નંબરનું આ કાવ્ય છે. આ પહેલા આપણે બીજા કાવ્ય પણ જોઈ ગયા છે. હવે આ વિડીયોમાં આજે આપણે જાણીશું, જેમાં કવિનો ટૂંક પરિચય, ત્યારબાદ આપણે ગીતની પૂર્વ ભૂમિકા અને એનો રાગ જાણીશું અને ગીતની સમજૂતી અને રસાસ્વાદ મેળવીશું. સૌ પ્રથમ તો આપણે કવિ પરિચયમાં જાણી લઈએ. કવિનું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, એમનું ઉપનામ છે મરીચી વિશ્વકર્મા અને સુંદરમ તરીકે વધુ ખ્યાત છે. એમનો જન્મ 22/3/1908 માં થયો હતો. એમનું અવસાન 13/1/1991 માં થયું હતું. એમનું વતન છે મિયા માતર, જે ભરૂચ જિલ્લામાં આવેલું છે, અને પિતા પુરુષોત્તમદાસ છે. એમનો વાર્તા સંગ્રહમાં છે પિયાસી ઉન્નયન અને ત્રિશુળ ઉપનામથી આ વાર્તા સંગ્રહ આપે છે. ત્યારબાદ કાવ્ય સંગ્રહમાં છે એમનો કાવ્ય મંગલા, વસુધા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. હંકારી જા ગીત વિશેની પૂર્વ ભૂમિકામાં સમજૂતી મેળવી લઈએ. ગાંધીકાલીન કવિઓમાં ઊંચી કોટીના અગ્રણી કવિ એટલે સુંદરમ. તેમણે એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ લખ્યું છે. વિરાટની પગલીમાં પ્રભુ દર્શન કરાવ્યું છે, તો પુષ્પની પાંગળીમાં પ્રકૃતિ સહિત પરમ તત્વની અદ્ભુત વાત કરી છે. આવા મહાન કવિ સુંદરમની હંકારી જા કવિતા ખૂબ જ કર્ણમંજુલ અને મનોહારી છે. ગુજરાતી ભાષામાં ઉત્તમ ગીતોમાંનું આ એક ઉત્તમ ગીત છે. સૃષ્ટિના સૌંદર્યને જેણે સંપૂર્ણપણે માણ્યું છે, પ્રિય પાત્રને જાણે પ્રખર સહરાની તરસથી ઝંખ્યું છે, અને પરમ તત્વને જેણે સમર્પિત થઈ વાંધ્યું છે, એ જ વ્યક્તિ આવી ઉત્તમ કાવ્યત્વની ભરી ભરી કલાત્મક રચના સાહિત્ય જગતને આપી શકે છે. વાંચતા વાંચતા અને વાંચ્યા પછી પણ ગણગણ કરવાનું ગમે એવા મજાના આ કાવ્યના સર્જનને અને તેના કલાત્મક કવિ કર્મને સો સો સલામ છે. વાણી જગાડી તું જા, મારી બંસી માં બોલવે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું. હવે આપણે કાવ્યની સમજૂતી જોઈ લઈએ. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. સમજૂતી: મારી બંસીમાં બોલ બે વગાડી તું જાથી શરૂઆત કરીને જરાક રમતિયાળ રીતે એક ઊંચો અને અસામાન્ય વિષય આરંભ્યો છે, અને તરત જ મારી વીણાની વાણી જગાડી તું જા કહીને ભીતરના ભાવને પ્રસ્થાપિત કરી મૃદુતા ભરી અરજ પણ આદરી દીધી છે. કઈ બંસી અને વીણા એના ઘટસ્ફોટથી ભાગ્યે જ જરૂર રહે છે. એક સંસારી કવિને મને અહીં કવિતાની બંસી કે સાહિત્યની વીણાની સાથે સાથે સંસારની આદિ વ્યાધિ અને સંઘર્ષ પર અભિપ્રેત હોય તેમ સંભળાતું નથી.
અહીંયા મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, એટલે માલિકને આપણો જે માલિક છે, જે આપણો સૃષ્ટિ કરતા છે, એને વિનંતી કરતા કવિ કહે છે કે મારી આ જે બંસી છે, હું જ બંસી છું, એમાં તારા સુરો ફૂંક અને લોકોને ડોલાવ। ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંડોળી જા, ઓઢેલી પાપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા। સમજૂતી। કવિ સમગ્ર સૃષ્ટિમાં પ્રભુના દર્શન કરે છે, પ્રકૃતિના દરેક તત્વને આવકારે છે અને તેમાં પોતાના પિયાના દર્શન કરે છે। ઝરમર ઝરમર વરસતો વરસાદ પિયાના ઝાંઝર સાથે સરખાવે છે, કાનરૂપી કમાડને ઢંડોળી નસીહત કરવા વિનવે છે અને જગાડવાની વાત કરે છે। કવિ કહે છે કે જો હું નિંદરમાં સૂતેલો હોઉં તો સોનેરી સપનું મને બતાવ, એવી અરજ પિયાને કરે છે। કેટલી વર્ણાનુપ્રાસભરી મધુર લયાત્મકતા અને કેટલી આબેહૂબ ચિત્રાત્મકતાથી ભરી ભરી પંક્તિઓ છે। પિયાનું સંબોધન કરી પિયાને પલાળવાની આ કેવી પ્રેમ ભરી પ્રયુક્તિ છે। સુની સરિતાને તીરે પહેરી પીતાંબર, દિલનો દડુલો રમાડી તું જા, આ ભૂખી શબરીના બોર બ્યા એક આરોગી, જન્મ ભૂખીને જગાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા। સમજૂતી। પિયા, તું મારી સુની સરિતાના તીરે પીતાંબર પહેરીને આવ અને દિલરૂપી દડાને રમાડી જા। હું તો યુગો યુગોથી જન્મ ભૂખી છું, તો મારા બોર બે આરોગી, મારા અંતરાત્માની ભૂખ તું કાયમ માટે દૂર કર। સમર્પણની સાથે સાથે પોંડિચેરીના આશ્રમના એક સાધકની સાચી અનુભૂતિનો રણકાણ સંભળાય છે। કવિતા માત્ર નિજાનંદે લખાયેલી નથી, તે પરખાય છે। સમાજની એક ઊંચો અને ગર્ભિત સંદેશ આ કવિતા દ્વારા કવિ આપવા માગે છે કે ફાવે ત્યાં હંકાર હંકારી લાગતી આ હોડીને આખરે યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને માલિક જ પાર પાડશે। સફળ જીવનની આવી સમૂહ મનોબળ અને આત્મશ્રદ્ધા ખૂબ જ સહજ રીતે પ્રગટ થયા છે, જે ભાવકના મનમાં દ્રઢપણે અંકિત થઈ જાય છે। ઘાટે બંધાડી મારી હોડી વછોડી જા, સાગરની શેરે ઉતારી તું જા, મનના માલિક તારી મોજના હલેસે, ફાવે ત્યો એને હંકારી તું જા, મારી બંસીના બોલ બે વગાડી તું જા। સમજૂતી। હે માલિક, દુનિયાના મોહ માયાના ઘાટ ઉપર મારી હોડી બંધાયેલી છે, તો તેને છોડાવીને તારા કરુણાના સાગરની મને શેર કરાવ। હે મારા મનના માલિક, તારી મોજના હલેસે મારી હોડીને ફાવે ત્યાં હંકારી જા। આખે કાવ્યમાં શરૂઆતથી એક નક્કી વિષયને પકડીને એને ક્રમિક રીતે ઉઘાડ આપતો ગયો છે કવિ। કોઈ દુનિયાવી કારણોસર શાંત અને અચેતન થયેલી સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે પરમના આધારની અપેક્ષા ખળખળ વહેતા ઝરણાની જેવો મજાનો વર્ણાનુપ્રાસ, આ બધીની વચ્ચે ભાવભર્યું કર્ણપ્રિય સંગીત જાણે ગુંજતું રહે છે કે મારી બંસીમાં બોલ બે વગાડી તું જા। આ સમગ્ર કવિતા પરમના આરાધના કરતી, માલિક અને ઈશ્વર અલ્લાને યાદ કરતી આ કવિતા છે। પ્રસ્તુતકર્તા ડૉક્ટર શબ્બીર અલીજી ભટ્ટ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તુરંત નવા વિડીયો મળી રહે। મિત્રો, મારી ચેનલ પર
તમને ગુજરાતી સાહિત્યને લગતા તમામ વિષયના લગતા સમજૂતી એનિમેશન સાથે મળી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.